આજની આ મહેફિલનો, અમારા કાર્યક્રમનું પહેલું પીછું એક એવા કલાકારને રજૂ કરું છું. અમદાવાદના છે, સારા માણસ છે. મને બાદ કરતાં આજે જે કોઈ કલાકાર આવ્યા છે, બધા આંતરરાષ્ટ્રીય કલાકારો છે, વિદેશની સફરે કંઈક વખત જઈ ચૂક્યા છે. ગુજરાતનું, આપણી ભાષાનું, આપણા હાસ્યકારોનું, આપણા હાસ્યનું એમણે નામ ખૂબ ઊંચું કર્યું છે, આપણને ગૌરવ અપાવે એવી વાત છે. એવા કલાકારોમાંથી પ્રથમ અમદાવાદના એક કલાકારને રજૂ કરું છું, મુરબીશ્રી દિનકરભાઈ મહેતા. રાજકોટ દૂરદર્શનનો આ કાર્યક્રમ રંગ જમાવો, જેમાં આજે ગુજરાતના ધુરંધર હાસ્ય કલાકારોને એક સાથે એક સ્ટેજ ઉપર ભેગા કર્યા છે, અને અમે રાજકોટમાં આવ્યા ત્યારથી અમને એક જ વાત કરવામાં આવી છે કે અહીંયા જેટલાને અમે આમંત્રણ આપીને બોલાવ્યા છે એ બધાને તમારે હસાવવાના છે. એટલે અમારે તમને હસાવવાના છે અને તમારે હસવાનું છે. આપણી ગુજરાતીમાં એક બહુ જૂની કહેવત છે કે હસે એનું ઘર વસે, પણ ઘર વસ્યા પછી કયો હશે? હશે એનું ઘર વસે છે, પણ ઘર વસ્યા પછી પેલાના ભૂખા નીકળી જાય બિચારા. પણ હશે એનું ઘર વસે કે એને ભૂખા નીકળે કે ના નીકળે, અમે તો તમને હસી ખુશી મોજ મજાને મસ્તીથી તરબોળ કરી દેવા માટે આવ્યા છીએ. જ્યારે અમે સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપવા માટે આવતા હોઈએ, જ્યાં બી જતા હોઈએ ત્યાં અમને ઘણીવાર ઓડિયન્સમાંથી લોકો ઇન્ટોલમાં મળવા આવતા હોય. હમણાં મારો એક વર્ષો જૂનો મિત્ર મને મળ્યો, મારો એક વર્ષો જૂનો મિત્ર મારી જોડે મને મળ્યો. એ મારી જોડે કોલેજમાં હતો અને કોલેજ કાળ પૂરો કર્યા પછી મને અચાનક એણે સ્ટેજ ઉપર જોયું એટલે મને એક સવાલ કર્યો કે દિનકર, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ભણી અને તું આ લોકોને હસાવવાના રવાડે કેમ ચડ્યો? તારે મેં એને એક સરસ જવાબ આપેલો કે ભગવાને પૃથ્વી પર જેટલા જીવ બનાવ્યા છે, જીવ જંતુ પ્રાણી પક્ષી વનસ્પતિ માણસો, જેને આપણે નાના હતા ત્યારે ભણવામાં સજીવ અને નિર્જીવ આવતું હતું, એમાં જેટલા સજીવ છે, જીવ જંતુ પ્રાણી પક્ષી વનસ્પતિ અને માણસો, એમાં ભગવાને હાસ્ય જે છે ને ચહેરા ઉપર, જેને લાફ્ટર કહેવાય, જેને હાસ્ય કહેવાય, એ ભગવાને એકલા માણસને આપ્યું છે. બાકી ખુશ તો વાંદરું થાય ને ગધડું થાય, કોઈ હસી નથી શકતું. વાંદરું ખુશ થાય કૂદકા મારે, ગધડું ખુશ થાય તો આળોટે. કોઈ જનાવરને હસતા જોયા? ભગવાનની આ એક જ માનવ જાત ઉપર મોટામાં મોટી મહેરબાની છે, ભગવાને માણસને હાસ્ય આપ્યું છે તો એનો લોકો પૂરો ઉપયોગ નથી કરતા. મને રાજકોટની ખબર નથી, પણ અમારા અમદાવાદમાં તો એવા દિવેલિયા ડાચા રાખીને લોકો ફરે કે એવા દાગીનાઓને તો હું શોધી શોધીને મારા પ્રોગ્રામના પાસ આપું, અમારે ત્યાં ટિકિટ વેચવામાં તકલીફ પડે, અમારે પાસ આપવા પડે. પાસ આપું ને સૂચના આપું કે કાલે મારો પ્રોગ્રામ છે, તું ને ભાભી જોવા આવજો, તો કે આવીશું કહીને આવે નહીં. એટલે હું બીજે દાડે ફોન કરીને પૂછું, કેમ મારા પ્રોગ્રામમાં ગઈકાલે તું ને ભાભી ના આવ્યા? કે પછી ગેરજ ઊંઘ આવી ગઈ ને? કે જાણે સુવા માટે આવતા હોય. આ તો એ વર્ગની વાત કરું છું જે પાસ લઈ જાય છે, જોવા નથી આવતો. બધા આવું નથી કરતા, અમારે ત્યાં ઘણા એવા હોય છે કે જે આવે છે, પણ જે આવે છે હખણા નથી બેસતા. હમણાં એક પ્રોગ્રામમાં એક ભાઈબંધને પાસ આપેલો, ઇન્ટોલમાં સીધો સ્ટેજ ઉપર આવ્યો. અમે બધા આર્ટિસ્ટો અંદર ગ્રીન રૂમમાં ચા પીતા હતા, મારી સાથે એને અડધી ચા શેર કરી. મારી જોડે ચા પીતા પીતા મને ખબે બે ધબ્બા માર્યા. મને કે દિનકર, આટલા બધા પ્રોગ્રામ જોયા, કિશોર કુમાર નાઇટ જોઈ, લતા મંગેશકરનો શો જોયો, છેલ્લે બચ્ચનનો પ્રોગ્રામ જોયો, પણ જે મજા તારા પ્રોગ્રામમાં છે ને એ સાલી બીજા એકે મને. એ મને એમ થાય કે અડધી ચામાં બે પાસમાં આટલા બધા કેમ વખાણ કરે છે? એટલે હું વળી ખુલાસામાં પૂછું, મકું એવું શું છે જે કિશોર કુમારમાં નથી, લતા મંગેશકરના શોમાં નથી, મારા પ્રોગ્રામમાં છે? તો મને કે એ બધા પ્રોગ્રામમાં તો ઘણીવાર ટિકિટ બી ના મળે. તારા પ્રોગ્રામ એ શાંતિ ગમે, તાર જાઓ બુકિંગ ચાલુ જોઈએ, સુતા સુતા જોવો, બેઠા બેઠા જોવો, એવી સગવડ એકલા તારા પ્રોગ્રામમાં હોય છે. પણ સાથે મિત્રો ઘણા અમને એ પૂછતા હોય છે કે આ બધો ખજાનો અમને ક્યાંથી મળે છે? આજે જે કલાકારો અહીંયા બધા ભેગા થયા છે એમાં અમે ચાર કલાકાર અમદાવાદના છીએ અને બે કલાકાર સૌરાષ્ટ્રના છે. અમે ચાર જ કલાકારને કેમ બોલાયા છે? અમદાવાદમાં ચાર જ કલાકાર છે એટલે બોલાયા છે, કે અમે ચાર જ નવરાન બેકાર હતા એટલે બોલાયા છે, કે રાજકોટ દૂરદર્શન ખાલી અમને ચારને ઓળખે છે અને બોલાયા છે એટલે અહીં આવ્યા છે? એકલા અમદાવાદમાં 39 હાસ્ય કલાકાર છે, હ્યુમરિસ્ટ કોમેડિયન, એમાંના ચાર અહીંયા છીએ, 35 એને ઘેર હોતા હશે.
અમારો એક ભાઈબંધ હમણાં મને કે દિનકર આટલા કોમેડિયન તો બોમ્બેમાં નથી, મદ્રાસમાં નથી, દિલ્હીમાં નથી, કલકત્તામાં નથી, આ બધા અમદાવાદ કરતાં મોટા શહેર છે, આમાં આટલા કલાકારો નથી, ને અમદાવાદમાં આટલા બધા કલાકારો પેદા થઈ ગયાનું કારણ શું? મૂકું કોઈ પણ ધંધો, કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ઇન્ડસ્ટ્રી ક્યાં ડેવલપ થાય? જ્યાંથી એનો કાચો માલ પાસે પડે ત્યાં. કે ભાઈ સૌરાષ્ટ્રમાં આટલી બધી, સૌરાષ્ટ્રમાં આટલી બધી ઓઇલ મિલ કેમ છે, તેલની મિલો કેમ છે? કે મગફળી બહુ પાકે. ચરોતરમાં તમાકુની ખળીઓ કેમ બહુ છે? તમાકુ બહુ પાકે. એમ અમદાવાદમાં આટલા હાસ્ય બધા, આટલા બધા હાસ્ય કલાકારો કેમ છે? કે અમારે ત્યાં જોક બહુ પાકે. રોજ સવારે ઉઠીએ ને રાતના પથારીમાં સૂઈએ ને ત્યાં સુધી અમારું દૈનિક જીવન કોમેડીથી ભરેલું છે. મને સૌથી વધારે કાચો માલ મારી બૈરી પૂરો પાડે છે. મારા ઘરમાં તો રિવાજ છે, ઘરની બહાર નીકળતા જય શ્રી કૃષ્ણ બોલવાનું. હું બહાર જતો તો હું એને કહું, એ બહાર જતી હતી એ મને કહે. અમે બંને બહાર જતો બે છોકરાને કહીને જઈએ, ચારે જણા જતો સામેવાળાને કહીને જઈએ, જય શ્રી કૃષ્ણ બોલવાનું એટલે બોલવાનું. હમણાં અઠવાડિયા પહેલાં એક મારો ભાઈબંધ મને કે દિનકર છેલ્લા ચાર વર્ષમાં પાંચ વર્ષમાં અમદાવાદમાં જય શ્રી કૃષ્ણનું પ્રમાણ બહુ વધી ગયું, લોકો બહુ ધાર્મિક થઈ ગયા લાગે છે. મૂકુના લોકોની ધાર્મિકતામાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ જ ફરક નથી પડ્યો, પણ તારી વાત સાચી છે, અમદાવાદમાં જય શ્રી કૃષ્ણનું પ્રમાણ વધી ગયું છે. કારણ કે અમે જય શ્રી કૃષ્ણનો આખો અર્થ લોકોએ નવો કરી નાખ્યો છે. જય શ્રી કૃષ્ણ એટલે શું? જય એટલે ટુ બી સક્સેસફુલ, કંઈ મેળવવું, કંઈ પામવું, એટલે જય હોવું. શ્રી એટલે લક્ષ્મી, પૈસો, ધન. અને કૃષ્ણ તો કાળા હતા જ, એટલે તમને જે મળે કે જય શ્રી કૃષ્ણ મીન્સ તમારા કાળા પૈસાનો જય હો. તમે એને વિશ કરો, તમારે જય શ્રી કૃષ્ણ, તમારે કાળા પૈસાનો જય. પણ મારે તો આ પાંચ વર્ષથી નથી, મારે તો પૌણ્ય અવતારથી 21 વર્ષથી આ રિવાજ છે. હજી અઠવાડિયા પહેલાં હું ઘરની બહાર નીકળ્યો ટેવ પ્રમાણે મેં મારી વાઇફને કીધું, મેં કહું કે રાઘુ જય શ્રી કૃષ્ણ, એ બી બોલી જય શ્રી કૃષ્ણ. પણ એને જય શ્રી કૃષ્ણ બોલતા એટલી બધી ઉધરસ આવી કે હું પાછો આવી ગયો. મૂકું તને બહુ ઉધરસ આવતી લાગે છે. તો મને કહા સવારથી ઉઠાય જ બોલ. મૂકું બજારમાંથી પાછા આવતા તાર ગળા માટે કંઈ લેતો આવું. મને કહા 1.5 તોલાની ચેઇન મળે ને તો લાવજે. એની ઉધરસ બંધ થઈને મને ચડી. મૂકું 1.5 રૂપિયાની ખાંસીની ગોળી માટે પૂછું છું, તું મને હવારવારમાં હાડા હાથમાં હુવાડે. આ તો કાચો માલ ઘરમાંથી મળી ગયો. ઘરની બહાર નીકળ્યો, સોસાયટીની બહાર નીકળ્યો, મેઇન રોડ ઉપર આવ્યો, ઓટો રિક્ષા ઊભી રાખી. અમદાવાદમાં રિક્ષાવાળાઓ જોક કરે છે. રિક્ષામાં અંદર બેસી ગયો, અંદર જઈને બેસીને મેં કીધું મણિનગર લઈ લે, પેલા ફૂલ સ્પીડે રિક્ષા ચલાવી, ગમે તેવી રફ ચલાવે. મેં પાછળ એને બોચીમાં જ જાલે, મૂકું એ ડફળ આમ ચલાવાય, આટલી બધી રફ ચલાવાય, જરા ધીમે ચલાય, ધ્યાન રાખ, માર ઘેર ચાર છોકરા છે. તો રિક્ષાવાળો કે એમાં ધ્યાન મારે રાખવાનો તો તમારે, કે જ્યાં રાખવું જોતા તમે ના રાખ્યું, નહીં મને કહો છો. રિક્ષામાંથી ઉતરીને એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયો. રિક્ષામાંથી ઉતરીને એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયો. મેં મેનુ મંગાવ્યું, મેનુમાં લખેલું પકોડા રૂપિયો, પકોડા રૂપિયો, પકોડી 1.5 રૂપિયો. મને સમજણ ના પડે, મેં વેટાને બોલાવવા કામ આવી, આ કેવું પકોડા રૂપિયો ને પકોડી 1.5 રૂપિયો, આ બંને વચ્ચે ફરક કેટલો? પેલો મન કે અઠવાડિયાનો. નાનામાં નાની વસ્તુમાંથી અમારે ત્યાં જોગ થાય છે. રોજ સવારે પઠારીમાં ઉઠીએ એટલે ઉઠતાની સાથે પણ બે વસ્તુ જોઈએ, એક છાપું જોઈએ, બીજી ચા જોઈએ. ચા બનાવતા બૈરી વાર કરે, આપણે છાપું લઈને બેસી જઈએ. આખી રાતનો થાક ઉતારીને સરસ મજાનો ગુલાબી મૂડ લઈને આપણે ઉઠ્યા હોઈએ. આ મૂડનું કોઈ સત્યાનાશ વાળતું હોય, મૂડનું કોઈ કચ્છર ઘાણ વાળતું હોય તો આ છાપું છે, જેના વગર આપણને ચાલતું નથી. છેલ્લા પાંચ વર્ષનું મારું ઓબ્ઝર્વેશન છે, મારું અવલોકન છે છાપા બાબતનું. પહેલાં જ પાનો પર મોતના મોટા આંકડાઓ જ હોય. પ્લેન તૂટી પડી 250 મરી ગયા, બોમ્બેમાં બોમ્બ ફાટ્યા 500 મરી ગયા, જાપાનમાં ધરતીકંપ 15,000 મરી ગયા, હોડી ડૂબી ગઈ 42 ડૂબી ગયા, પંજાબમાં હત્યા 38 કપાઈ ગયા. આ પહેલાં જ પાનો પર ડૂબી ગયા, તૂટી ગયા, લૂંટી ગયા, કપાઈ ગયા, મોટા આંકડા જોઈને આપણે એટલા અપસેટ થઈ જઈએ કે છેલ્લું પાનું હાથમાં લઈએ એટલે છૂટક મૃત્યુના સમાચાર આવે. પહેલા પાને જથ્થા બને, છેલ્લા પાને છૂટક. આખું અડધું પાછળનું અડધું પાનું ચિતરી મળે, બેસણું દુઃખ દોષણ, બેસણું દુઃખ દોષણ, બેસણું બેસણું બેસણું. અને બેસણાની જાહેર ખબર અમે લોકો હવે ફેશન કરે. 90-95 વરાન ડોહા મરી જાય તો છાપામ ફોટો આપીને ઉપર શાયરી છપાવે કે ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ. એટલે ગાંડા 90 વરાન ડોહા તને ફૂલ લાગે? એટલે આ તો ઝાડ પડ્યું ને જગ્યા થઈ કહેવાય. ભલે એવું ના લખાય પણ પેલું તો ના જ લખાય.
આ તો હજી બેસણાની જાહેર ખબર છે, આ તો હજી બેસણાની કે ઉઠામણાની જાહેર ખબર છે. અમારે ત્યાં તો બેસણામાંય જોક થાય છે, બેસણામાંય કોમેડી થાય છે, કાં ઘણી જગ્યાએ કોમેડી બેસણા થઈ જાય છે. જનરલી આપણે ત્યાં, આપણે ગુજરાતી સમાજમાં કે આપણે ત્યાં બેસણાનો સેટઅપ કેવો હોય, જે વડીલ ગુજરી ગયો એનો ફોટો મૂક્યો હોય, અગરબત્તી મીણબત્તી જોયો, બધું ઘરવાળે હળગાઈ મળ્યું હોય, ઘરના પુરુષો ધોળા લેંઘા જબ્બામાં પરાણે સિરિયસ તબ્બર જેવા મોઢા કરીને બેઠા હોય, ઘરની બાઈડીઓ ધોળી સાડીમાં બીજા રૂમમાં ઢગલો થઈને ગોઠવી ગયો હોય, આવડા નાના વડીલના ફોટાને કોઈ આટલો જાડો હાર પહેરાઈ ગયો હોય, બહારથી ફ્રેમ ઉપર હાર જ દેખાય, હાર પોળો કરે તાર ખોર પડે કે ના અંદર કોઈ છે, બહારથી મારા તમારે જો હોય બેસણામાં બેસવા જાય તો વ્હાઈટ પેન્ટ શર્ટ કે સફેદ લેંગો જુબો પહેરીને જઈએ, બેસણમાં કોઈ થ્રી પીસ સૂટ કે જીન્સને જર્સી સફારી પહેરીને ના જાય, અને જે ગંભીર વાતાવરણ પેલા લોકો પેદા કર્યું હોય આપણે જેને ડિસ્ટર્બ ના કરીએ, આપણે એની બેસણા બેને એની બાજુમાં બેને ધબ્બો મારે એમ કે શું ચાલે બાપો ના દેખાતા નહીં માર્કેટમાં આવતાને, આવું ના ચાલે, જેટલા સિરિયસ એ લોકો બેઠા હોય એટલા સિરિયસ રહેવા આપણે ટ્રાય કરીએ, વાતાવરણને ડિસ્ટર્બ ના કરીએ, આપણે જઈએ એટલે પેલો આપણ નામ કરે, આપણે એની ડાબી કે જમણી બાજુ બેસીએ, બેસણામાં જઈને બેહો કેટલું મિનિટ, બે મિનિટ કે પાંચ મિનિટ, એટ ધ મોસ્ટ 10 મિનિટ, બેસણામાં કોઈ કલાક ના બેન, કલાક બેન તો કોણ બે, જેની શેતરંજી હોય ને એ કે પતિ એટલે લેતો જવું, બાકી મારા તમારા તો જેવો તો આવવા ખાતર આવ્યો ને બે વખત બેઠો ને વાત કરવા ખાતર કરવી હોય તો પૂછીએ શું બાપુજીને શું થયું. હવે પેલો જાણે છે કે આ મારા બાપના બેસણામાં આવ્યો છે ને એ બહુ નથી બેસવાનું, ટૂંકાણમાં કહી દઉં કે ભાઈ આવું થયું ને બાપુજીએ દેહ છોડી દીધો, એ ડફોડ 3 દાડા પહેલાંની વાર્તા શરૂ કરે ને આટલું પૂછીએ ને મતે વધારે સિરિયસ થઈ જાય. આપણે જઈએ એટલે આમ કરે, આપણે બેઠા પછી આપણે પૂછીએ કે બાપુજીને શું થયું, એટલે પેલો વાર્તા શરૂ કરે હવે 3 દાડા જૂની, પરમ દિવસ તો પપ્પા ઓફિસ આવ્યા, દિનકર આટલા વર્ષમાં કોઈ દિવસ પપ્પા ઓફિસ ના આવે, પરમ દિવસ તો જાતા આવ્યા પોતે, મેં કહું કે કામ છે તો મને કે ના અહીંથી નીકળ્યો તો આવ્યો, મેં કહું પપ્પાજી કંઈ પીવું છે તો મને કાંઈ કોફી મંગાવી, દિનકર આટલા વર્ષમાં પપ્પાએ કોફી ટચ નથી કરી, એ દાણે મને કોફી પીધી, મેં કહું મૂકી જવું તો મને કે ના પટાવાળાને કે મને રિક્ષામાં બેસાડી દે, એ મેં મારા પ્યુને કીધું કે જો બાપુજીને રિક્ષામાં બેસાડી આવે, એ રિક્ષામાં બેસાડીને ઉપર ઓફિસમાં આવ્યો, હું સાંજે 6:30 ઘેર ગયો, 6:30 તો દિનકર અમે જોડે જમ્યા, ખીચડી કઢી શાક ભાખરી પાપડ અથાણું લીલા મરચા, આ ડોહાએ શું ખાધું કોણે પૂછ્યું, તેમની આંખો કઈ તો બંધ કે હું જોઉં યાર, જમીને બાપુજીએ છાપું લીધું, હવે બાપાને છાપો લે તો આપણો જેવો કોઈ બીજો આવે, બેસાણમાં થિયેટર જેવું ના હોય કે 92 ખોલીને 150 ગોઠવાઈ ગયા, એમાં તો ફિક્સ ટાઈમ હોય 8 થી 10, 9 થી 11, સાંજે 5 થી 7, 8 થી 10, 9 થી 11 કે 5 થી 7માં જેને જે ટાઈમ અનુકૂળો એ ટાઈમ જઈને 2 મિનિટ બે આવે, 5 મિનિટ બે આવે, આપણને છાપા ઉધી લાયા તો ત્યાં આ બાજુથી બીજું આવ્યો, બીજાને રિસીવ કર્યો, આપણે આ બાજુ બેઠા, પેલાને આ બાજુ બેહાડ્યો, સેમ સવાલ આપણે જેવો પેલો કરે, પેલાને બી આમ કરે બેઠો, પેલો પૂછે બાપુજીને શું થયું, પાછો બીજો આવ્યો ને તો પાછો આગળ ચલાવ્યો, બાપુજીને શું થયું, હજી 4 દિવસ પહેલાં તમે જોયા હતા, હવે જોવે ને તો કહેજે, પછી પેલો કહે શું 4 દિવસ પહેલાં જોયો ને તો મોઢા ઉપર એવું લાગે નહીં, એટલે મોઢા ઉપર મોતના મીટર થોડા બેહાડ્યો કે ખબર પડે કે આ આઈટમ 4 દાડા પછી માર્કેટમાં અવેલેબલ નહીં હોય, તો આપણને છોડીને પેલાના ચોંટે એ ભૂલી જાય આપણને ક્યાં સુધી, હવે પેલાના ચાલુ કે પરમ દિવસ તો પપ્પા ઓફિસ આવે ને ઓફિસ આવે ને ઓફિસ આવે ને કોફી પીધીને પટોળો રિક્ષા બેસાડી ગયો, હું સાંજે ઘેર ગયો, જોડે ખીચડી કઢી શાક પાકરી પાપડ અથાણું લીલા મરચા ખાધા, પછી બાપુજીએ છાપું વાંચ્યું, છાપું વાંચી લગભગ 9:30 તો સૂઈ ગયા, સવાર ઉઠીને એમણે બ્રશ કર્યું, આપણને છાપવા લીધું પેલાને બ્રશ પકડાયું, તો આ કોક ત્રીજો આવીને સામે બે, એ પૂછે વડીલને શું થયું, એટલે આ માણસ પરમ દિવસનો પો બોલે એટલે આ બે જણા ઊભા થઈ જાય, કંઈ આ કલાક બેસું તો ખબર નહીં પડે ડોહા કેવી રીતે ગયા, એના કરતાં પડોશીને પૂછીને જતા રહી, બાકી અહીં બેહવામાં બહુ માલ છે નહીં. આ તો હજી આ બેસણાની વાત કરું છું, અમારા અમદાવાદમાં તો કેવા કેવા જોક થાય છે, સ્મશાન યાત્રામાં જોક થાય, હમણાં સ્મશાન યાત્રા નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલો કરતા, ને અમારી જોડે ભૂપેન્દ્ર આવ્યો છે ને, ભૂપેન્દ્ર સ્કૂટર લઈને નીકળેલો, હવે એને ખબર નહીં કે મેઇન રોડ ઉપરથી આવી રહ્યું છે, તો ધોળ કેતોનું સ્કૂટર લઈને બહાર નીકળ્યો ને, એવા ઓલા 4 જણ ડાઘો જણે ઠાટડી ઊંચકી દે ને એની હારે અથડાણું,
આ તો સ્કૂટર આથી હેઠો પડ્યો, ઓલા ચાર જણનું બેલેન્સ ગયું, ટાંકી ઠાઠડી નીચે પડી. ઓલા ચાર ડાઘોમાંથી એક જણે તને ફેન ચલીને કીધું કે આરા જોઈન ચલાય ને ડફોડ દેખાતું નથી. ભૂપેન્દ્ર કે જે પડ્યો છે ને એ બોલતો, તું એનો મગજ મરી કરે. આવા જવાબ અમારે ત્યાં મળે. ગંભીરમાં ગંભીર પ્રસંગે પણ જોગ થાય. મુસાફરી કરો, તમે બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ. હમણાં મુંબઈ ટ્રેનમાં જતો તો ઉપરના પાટિયા ઉપર એક કાકા હૂતેલા, નીચે કોઈ બે તોફાની છોકરાઓ બેઠેલા. છોકરાઓ બહુ તોફાન કરે. એક છોકરો બીજાને કે આપણે હાંકળ ખેંચવી છે. પેલો કે કેમ, કે લોકો વિચાર કરે કોણે ખેંચીને, કેમ ઉછીને, કેમ ખેંચીને, ગાડી ઊભી રહે મજા આવે. પેલો કે મજા તો આવે પણ જોરદાર દાદાએ આવે. પેલો ગાડ આવીને 250 રૂપિયા માગે હાંકળ ખેંચવાના. તો ક્યાંથી હાલશો? તો કે શું ક્યાંથી હાલશો, આપણે થોડું કહેવાનું મેં ખેંચી, આપણા કાકા હું તને નમ દઈ દેવાનું. કે ના માને તો ના હશે ને માને, આપણે કહેવાનું સાહેબ અમારી દીકરી એને જ ખેંચી. ધાર કે ના મને એના પર પકડાયા તો, કે પકડાયા તો આપણે ભર્યું પડે, આપણે દંડ ભરવો પડે. તારા ખિસ્સામાં કેટલો? પેલા કે મારા ખિસ્સામાં 200 જ જો. તો કે બહુ થઈ ગયા, મારા ખિસ્સામાં 200 જાય, 400 જાય, મેંથી 250 દેશો. મેં હોની નોટ ફાટલી જ મારા ખિસ્સામાં નીકળી જશે. હજી ઓલો વિચાર કરે, પેલા હાંકળ ખેંચીને ગાડી ઉભી રહી. ટીસી ડબ્બામાં આવ્યો, આ ડબ્બામાંથી હાંકળ કોણે ખેંચી, સાંકળ કોણે ખેંચી? એટલે બે છોકરા કા કાકા હું તને એમણે ખેંચી. એટલે કાકાને પૂછ્યું, તમે હાંકળ ખેંચી? કાકા કા મેં ખેંચી. કેમ? એટલે બે છોકરા કે આણે હા પડી દીધી, મરી ગયો. શું કરવા હાંકળ ખેંચી? કાકા કે સાહેબ નીચે હુતા છે ને બે ગુંડા છે, મારું ગળચું દબાઈને મારા ગુંજામાંથી ₹400 કાઢી લીધા, અને બે જણાએ 200-200 વેચી લીધા. તમને વિશ્વાસ ન હોતો તો ચેક કરો, ઓલાને ખિસ્સામાં હોની નોટ ફાટલી એ ગઈ છે. એટલે હું સાહેબ એકલો છું, એટલે મારે તો હાંકળ જ ખેંચવાની હોય ને. એટલે લોકો હાંકળ ખેંચીને 250 ભરે વગર ખેંચે, પડ્યો પાટિયા ઉપર 400 કમાયો, પડ્યો પાટિયા ઉપર 400 કમાયો. પણ હમણાં હું અમદાવાદથી બરોડા ટ્રેનમાં જતો હતો, ટિકિટ ચેક કરાયો. ટિકિટ પ્લીઝ, બધા ટિકિટ બતાવે. મને કીધું ટિકિટ પ્લીઝ, મેં ટિકિટ બતાવી. ઉપરના પાટિયા ઉપર એક ભાઈ બેઠેલા, એને પેલા કીધું ટિકિટ પ્લીઝ. તે પેલા છે ને ખાલી આટલું જ કર્યું આમ, પેલો જતો રહ્યો. એમ મેં પેલા ભાઈને કીધું કે અમે બધા ટિકિટ બતાવીને તમે ખાલી કહીને પેલો જતો રહ્યો, આ શું છે? મને કહે કોડવર્ડ. શેનો કોડવર્ડ? તો મને કહે કરીને લોલો સમજી જાય કે આ રેલવેનો સ્ટાફ છે, એટલે અમારે પે ટિકિટ ન માગે. મને કહું આવું તો આપણને આવડે. તો વડોદરાથી પાસ આવતો મેં ટિકિટ ન લીધી, અને હું એવી તો ઉપરના પાટિયા જઈને બેસી ગયો. આણંદ નડિયાદની વચ્ચે ટિકિટ ચેક કરાયો, બધાને કે ટિકિટ પ્લીઝ, બધાએ બતાવી. હું પાટિયા બેઠેલો, મને કે ટિકિટ પ્લીઝ. એટલે આપણે તો આમ કર્યું, સિટી સેનો વગાડે ટિકિટ લાય. બરાબર, સિટી કદાચ નાની થઈ ગઈ લાગે. એટલે મેં ફરી વગાડી, મેં કહું સિટી કાલે વગાડે ટિકિટ લાય. હું કહું મરાણા હતો, હું તો ઉતર્યો નીચે ઉતરી. સાહેબ સોરી, આ ટિકિટ નથી. ટિકિટ નથી, ઉપર બેઠો પડે સિટીઓ મારે. હું સમજા તારા મનમાં ટિકિટ લાય. હું સાહેબ ટિકિટ નથી. સાહેબ સારું, તરત વાઉચર બનાવ્યું, 50 રૂપિયા ડન ને 22 રૂપિયા ટિકિટના, 72 રૂપિયા ભરાવડાયા. બીજે દેડી મારે જવાનું નહોતું વડોદરા, તો હું સ્ટેશન ગયો ઓલાને હોદવા. એ ભાઈને મેં જાલે, અમે કહો આ બાપુ ઓલા તમે ગઈકાલે ઓલું શીખવાડ્યું ને, એમાં તો ₹72 આંધણ થઈ ગયું. મને કે કાં? મેં કહું હું વડોદરાથી પાછો આવતો તો મેં તમારી જેમ ટિકિટ ન લીધી, અને ટિકિટ ચેક કરાવ્યો મેં તો કર્યું આમ, તોલો માને જ નહીં, અને 72 રૂપિયા ભરાવડાયા. મને કે એક મિનિટ, તમે વડોદરાથી પાછા આવતા હતા? મેં કહું આ મને કે તમે જ બાફ્યું. મેં કેમ? કે પાછા આવતો એક કામ કરવાનું. કે રેલવેમાં અપ ટ્રેન ને ડાઉન ટ્રેન બે હોય, એટલે અપ ટ્રેનમાં જાઓ ને તામ, ડાઉન ટ્રેનમાં આમ. થેન્ક યુ વેરી મચ. પણ થેન્ક યુ. આ તો તમને ટ્રેનની મેં વાત કરી, પણ આ લોકોને હસાવવાના ફિલ્ડમાં હું 25 વર્ષથી છું. પણ એ પહેલાં હું એક કંપનીમાં સેલ્સમેન હતો, ત્યારે હું સૌરાષ્ટ્રની બહુ ટૂર કરતો હતો. એ ગોંડલ, ધોરાજી, જેતપુરનો ઉપલેટાને આ બધે મારે બહુ ફરવાનું હોય. એ વખતથી હું ઓબ્ઝર્વેશન કરતો કે ગોંડલ કે ધોરાજી કે જેતપુર કે ઉપલેટાના બસ સ્ટેન્ડ ઉપર આપણે તો બસમાં બેઠા હોઈએ, ઉનાળાનો ટાઈમ હોય, ઓલા આઈસ ફ્રૂટ વેચતા છોકરાઓ
માથા ઉપર ડબ્બો હોય એ ડબ્બો સીધો નીચે ઉતારે, બે બસની સાઈડમાં નીચે ઊભો રાખી દે, એ ડબ્બા ઉપર ચડી જાય, એ ડબ્બા ઉપર ઊંચો થાય એટલે એનો હાથ સીધો આપણી બારીમાં આવે, આપણી બારીમાં આવે, હાથ સીધો આમ અંદર જ, એના હાથમાં આપણને લાલ પીળો ને લીલો ત્રણ રંગના ત્રણ આઈસફ્રુટ દેખાતા હોય, એકલો બરફ હોય અને કલર અને પાણી, એકલો બરફ હોય કલરવાળો, અને એ હાથ આમ અંદર નાખે, એ બરફ ઓગળતો હોય, એના ટીપા આપણા પાટલા ઉપર પડતા હોય, આપણેથી કશું ન બોલાય, પણ ઓલો શું બોલે ખબર છે, એ નકરો મવો, એ ક્વોલિટી, હવે આમાં એની ક્વોલિટી, આ એકલો બરફ દેખાય છે ને તું નકરો મવો, એ માવો માવો કહીને આપણે બરફ પકડાઈ જાય. આ બધી ઓબ્ઝર્વેશનની વાતો છે, અવલોકનની વાતો છે, અમે જ્યાં જઈએ ત્યાં ઓબ્ઝર્વેશન કરીએ છીએ, પણ સૌથી વધારે કોમેડી અમને કોઈ જગ્યાએથી મળતી હોય ને તો સંગીતમાંથી મળે છે, પછી ગમે તે સંગીત હોય, હિન્દી ફિલ્મે ગીતો હોય કે આપણા ગુજરાતી ગરબા હોય કે ગમે તે હોય, દરેકમાં આપણે ત્યાં કોમેડી છે, હિન્દી પિક્ચરના ગીતો જે પ્રેક્ટિકલી પોસિબલ નથી, વાસ્તવિક જીવનમાં જે શક્ય નથી એ ગીતોમાં લખાય. તમને એક દાખલો આપું, હિન્દી પિક્ચરનું નવું ગીત છે, ગીતો નવા હોય જૂના હોય બંનેમાં વાસ્તવિક રીતે જે શક્ય ના હોય ગીતોમાં તો લખાય, જૂના ગીતોમાં એનું પ્રમાણ ઓછું હતું, નવા ગીતોમાં એનું પ્રમાણ વધી ગયું છે. નવા ગીતનું એક તમને સેમ્પલ બતાવું છું, બિલકુલ ઇમ્પોસિબલ. દિલ્હી સે ગઈ પૂના, પૂના સે ગઈ પટણા, ફિલ ફિલ મીરા સજના, તાર બાપા રેલવે ને પાસ કરાયો, એક સજના માટે ઇન્ડિયાની ટૂર ઉપર નીકળી છું, તું રાજકોટમાં આય, રેસ કોર્સ ઉપર હાંજાના ઊભી રહે તો તને સજનાના થપ્પા બતાવું, થપ્પા. તું ખોટી જગ્યા હું કરવા જાય છે સજના માટે. આ નવું ગીત, બીજું એક સેમ્પલ બતાવું. હો દિલ મે દિલ મિલા, બમ્બે મે બાત હુઈ, પુના મે પ્યાર હો ગયા, અલે આ ગાંડા દિલ્હીમાં દિલ મળ્યું હોય તો એને આગ્રા લઈ જા, પાહે પડે, પુના નો જવાય, ભૂકા નીકળી જાય, નકશામાં તો જો દિલ્હી ને પુના કેટલું દૂર છે, ના આગ્રા જાય ને તો દોઢી વધારે રહેવાય, અને પુના જઈશ ને તો મહિનાનું બજેટ ત્રણ દડામ નવરું થઈ જશે. આ બધા જૂના ગીતો, નવા ગીતો છે, જૂનું એક ગીત બી ખોટું લખાયેલું છે, પણ ગીત ખોટું લખાયું સાચું લખાયું હોય, ગાવાની મજા આવે છે, લોકો ગાતા હોય છે, ને હું જે ગીતની વાત કરું છું ને એટલું બધું રોમેન્ટિક ગાયન છે કે ભલે વર્ષો જૂનું છે પણ હજી એટલું જ હિટ જાય છે. મોહમ્મદ રફીનું ગાયેલું છે, સૌ સાલ પહેલે મુઝે તુમસે પ્યાર થા, આજ ભી હૈ ઔર કલ ભી રહેગા. ગાંડા ભૂત છું, ભૂતમાં આવું હોય હો વરા પહેલાનું પછીનું, તું 40 વર્ષ ખખડી જવાનો અને હો વરેને હું કરવા જોડે. આપણી હિન્દી ગાયનોમાં લોચાય, આપણા ગુજરાતી ગરબાય ખોટા લખાયેલા હોય છે એવું મને લાગે છે. એક ગરબો સાંભળીને મારો ભીબન મને કે, આ સંજયભી મને કે ગરબાના પ્રોગ્રામમાં, મને કે દિનકરભી હવે જે ગરબો ગવાય છે ને એને ગરબાને 95નો બેઝ ગરબાનો એવોર્ડ મળેલો, 1995નો બેઝ ગરબાનો એવોર્ડ મળેલો, તમે બધા સાંભળજો. મેં સાંભળ્યો, મેં તરત સંજયને કીધું, મુકા ખોટું છે આ કુદાડો પોસિબલ જ નથી, સાંભળો કયો ગરબો હતો. નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે, નદી કિનારે નાળિયેર જોયું, આપણે ભૂગોળમાં ભણ્યા છે એ પ્રમાણે તો નાળિયેર દરિયા કિનારે થાય અને નદી કિનારે તડબૂચ ટેટીને ટામેટા થાય, પેનો ગરબો સારો લાગે. નદી કિનારે ટામેટું રે ભાઈ ટામેટું, કેવું લાગે કવિએ તો અહીંથી નદી ઉપાડીએ થી નાળિયેર ઉપાડવાનું ભીડાઈ દીધું આપણા માથા ઉપર છૂટું. પણ એક ગરબો તો આજની તારીખમાં હું જ્યારે જ્યારે સાંભળું છું ત્યારે મગજ મારું બેર મારી જાય છે, કે કેવી રીતે પોસિબલ છે, કેવી રીતે શક્ય છે. એ બી ગરબો વર્ષો જૂનો છે, 35 વર્ષથી હું સાંભળું છું, સમજણો તો તારથી સાંભળું છું ને, આજની તારીખ સુધી મને સમજણ નહીં પડી, 35 વર્ષથી હું જે ગરબો સાંભળું છું. રાજ રે બાવડીમાં પાણી ભરવા ગયા તા, હે મને કેડ કાંટો વાગ્યો, એટલે એવી તું કેવી કે વાવમાં ઊંધી લબડી તને કેડમાં કાંટો વાગ્યો, તારે સીધા ઉપર એને પાણી નહોતું ભરાતું, એને હાથે ના વગન અને પગે ના વગન અને કેડમાં કાંટા વાગ્યા.
પણ નદી કિનારે નાળિયેરી કે કેળ કાંટા વાગ્યા એ તો જી ચલાઈ લઈએ, પણ ના ચલાઈ લઈએ એવું નવરાત્રામાં આવી ગયું. નવરાત્રના ગરબામાં ના ચલાઈ લઈએ ને એવું આવી ગયું. અને એ શું છે? ડિસ્કો ગરબા. મને તો ડિસ્કો ગરબા શબ્દ શૂટ નથી થતો. કેવું લાગે? પંજાબી ઢોંસો ખાધો? પંજાબી ઢોંસો બી જે દિવસે બનશે ને એ દાડે પંજાબ અને ઢોંસો જેટલું દૂર નથી એટલું દૂર આ ડિસ્કો ને ગરબા છે. અમેરિકાથી લંડનથી ડિસ્કો ઉપડ્યો ને ભીડાઈ દીધું ગુજરાતી ગરબા જોડે છૂટું. અને મેં જે ડિસ્કો ગરબા જોયા એ ઉપરથી હું એટલું જ કહું, ડિસ્કો ગરબા એટલે શું? કે અહીંયા આવડા મોટા સ્ટેજ ઉપર 20-25 જણું ઓર્કેસ્ટ્રા બેઠું છે, જે આ જે કલાકારના હાથમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે અને જેમ ટીચું એમ ટીચે, અને અહીંયા ગરબા લેતી પબ્લિકને જેમ ફરવું એમ ફરે. ડિસ્કો ગરબામાં એક જ વસ્તુ યાદ રાખવાની, એક હારે બે પગ ઉપર ન હોવા જોઈએ અને એક હારે બે પગ નીચે ન હોવા જોઈએ. બાકી કુચીપુડી ભરતનાટ્યમ બધું શીખવા માટે તમારે 10-10 વર્ષ ભણવું પડે. ડિસ્કો ગરબાનો કોર્સ છે મારી પાસે 4 દાડાનો. મેં ગઈ નવરાત્રામાં અમદાવાદમાં ઘેર બેઠા 2000 છોકરાઓને ઘેર બેઠા ડિસ્કો શીખવાડ્યા, ડિસ્કો ગરબા ઘેર બેઠા શીખવાડ્યા. અને તમારે પણ ઘેર બેઠા ડિસ્કો ગરબા શીખવા હોય તો હું જે બતાવું એ જોઈ લો, ધ્યાનથી સાંભળી લો, ઘેર જઈને પ્રયત્ન કરજો, ડિસ્કો ગરબા આવડી જશે. ઘેર બેઠા ડિસ્કો કરવા હોય તો એક જ કામ કરવાનો, શર્ટ જે મેં પેન્ટમાં ઇન્શર્ટ કર્યું છે એવી રીતે ઇન્શર્ટ કરવાનું. લેંઘો જો બપોરે તને જબ્બો લેંઘામાં ઇન કરી દેવાનો. ચૂડીદાર પંજાબી જે બહેનોએ પહેરે અમને ઉપરનું ટોપ નીચેની ચોઈણી ફિટ કરી દેવાનું. સાડી પહેરેલી બહેનોએ કશું ઇન નહીં કરવાનું. અને ધોતિયા પહેરેલા ડોહા હોય આ ડિસ્કોમાં નહીં પડવાનું. આ ઇનની વિધિ પતી જાય પછી બજારમાંથી એક ઇંગ્લિશ મ્યુઝિકની રેપ મ્યુઝિકની કેસેટ લઈ આવવાની, ઇંગ્લિશ મ્યુઝિકની કેસેટ લઈ આવવાની, ટેપ રેકોર્ડમાં ગાઈ દેવાની. પછી ઘરનું ફ્રીઝ ખોલવાનું, અંદરની ઉપરની ચેમ્બર ખોલવાની, અંદરથી આઈસ ટ્રે બહાર કાઢવાની. આપણે ઘેર ફ્રીઝ ના હોય તો પડોશીને ત્યાં જવાનું, મહેમાન આવ્યા છે શરબત બનાવવું છે, જુઠ્ઠું બોલીને પણ 5-6 ગાંગડા બરફના લઈ આવવાના અને બરફના ગાંગડા કાઢીને વાંહે ગાળી દેવાના. અહીંયા વાંહે બરફ નાખશો એટલે કમરની ઉપરનો ભાગ અહીંયાથી ફિટ થઈ ગયો છે એટલે કમરની પાછળ બરફ જશે એટલે આ ઉપરનો ભાગ ઓટોમેટિક આમ આમ થશે. હવે આ બરફ નાખો, અહીંયા વાહે બરફ નાખો એટલે એક જ વસ્તુ કરવાની, જેવો બરફ નાખો એ ભેગા આ બાજુ સ્વિચ ઓન કરી દેવાની. ઇંગ્લિશ મ્યુઝિક શરૂ થઈ ગયું, ડિસ્કો ગરબા શરૂ. હવે એક જ વસ્તુ યાદ રાખવાની, એક હારે બે પગ નીચે નહીં, એક હારે બે પગ ઉપર નહીં. 1, 2, 3, 4 ડિસ્કો ગરબા શરૂ. ઢીંગ ઢીંગ ટીક ટીક ઢીંગ ઢીંગ ટીક ટીક ઢીંગ ઢીંગ ટીક ઢીંગ ઢીંગ ટીક ટીક ઢીંગ ઢીંગ ટીક ટીક ઢીંગ ઢીંગ ટીક. માં ગરબે ઘુમા ચલ, માં અંબા રંબા ચલ 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 અંબે, માં અંબે માં અંબે હ અંબે માં અંબે માં અંબે હો. આ ડિસ્કો ગરબો. અને ગયા વર્ષે ગઈ નવરાત્રમાં મેં આવા ડિસ્કો ગરબા જોયા. હું 1 કલાકથી એક જ ભાઈને જોતો હતો, 1 કલાકથી ડિસ્કો કરે પણ એક જ પગ્યો, એક જ પગે. મેં કહ્યું આવો ડિસ્કો તો પહેલી વાર જોયો. હું તો મળવા ગયો, મેં કહું ભાઈ આ તો ડિસ્કો ગરબા ચાલે છે અને એમાં બે પગ વારાફરતી ઊંચા નીચા કરવાના હોય, તમે એક જ પગે મંડાણા છો, તમને આ પગે કંઈક પ્રોબ્લેમ છે? પેલો કે મેલ્લે માતા કે કાંઈ પ્રોબ્લેમ નથી. હું કેમ આવું કરો છો? મને કે આદત, હેબિટ. હું કેવી કેવી હેબિટ? મને કહું છરી ચાકાની ધાર કાઢવાવાળો. એ છરી ચાકાને ધાર કાઢવાળો તેને આવી હેબિટ હતી. તો આ હસી ખુશી મોજ મજાને મસ્તીના આ કાર્યક્રમમાં મારે દરેક કાર્યક્રમના હું પ્રેક્ષકોને એક ટીપ આપતો હોઉં છું, એટલે સૂચના આપતો હોઉં છું કે તમે કોઈને બી ત્યાં લગ્નમાં જાઓ એનો વાંધો નથી, પણ લગ્ન પતે એટલે એના ઘેર જવું હોય ને, જેને ઘેર લગ્ન હોય એને ઘેર જવું હોય ને, તો પહેલાં 5 દાડામાં જઈ આવવાનું, કાં મહિના પછી જવાનું. ત્યાં પહેલાં 5 દિવસમાં જઈ આવવાનું, કાં મહિના પછી જવાનું. 25 દિવસનો ગાળો હાચવી લેવાનો, કોઈ દિવસ નહીં જવાનું એને ઘેર. કામો તો એને આપણે ઘરે બોલાવવાનું, પેને ઘેર નહીં જવાનું. કેમ? પેલી વિડીયો કેસેટ આપણને કોઈ લેવા દેવા ના હોય, પણ એ લોકોને એટલો બધો ઉત્સાહ કે જે આવે એને કેસેટ જોવા બેહાડે કે દિનકર ભાઈ આજે જાય, બહુ ફાઇન ઉતારે છે રાજુભાઈ બેસો. એટલે આપણે બેહાડી દીધા આપણને, એમાં આપણે આખી કેસેટમાં હોધ્યા જડતા ના હોય, કોઈ ખૂણામાં ટૂંટી વળીને બેઠા હોઈએ, આપણી ઉપર તો લો કેમેરો સ્કેન નીકળી ગયો હોય. અને એ લોકો તો હારા રિવાઇન કરી કરીને જોવે. આના કરતાં ઓલી જૂની સ્ટાઇલમાં આલ્બમ મૂકતા તેની એ હારા હતા કે બબે 3-3 આલ્બમ મૂક્યો ને તેનું ધ્યાન ના હોય ને એમ આપણે 3-3 પાના હામટા પલટાવી 15 મિનિટમાં ફેંસલો લાવી દેતા. આ તો આપણે 3 કલાકની આપણી તપેલી ચડાવી દે, મગજનું દહીં થઈ જાય, મેળવણમાં નાખવાનું બાકી હોય,
ને બહાર નીકળીએ ત્યારે પછી જ્યાં પણ સુધી પૂછવા આવે કેવી લાગી, એટલે આ મન જાણે છે કેવી લાગી, મગજના છોડિયા પડી ગયા છોડિયા. ઓકે, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.